મકર સંક્રાંતિ નિમિત્તે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી. સૌથી પ્રથમ તો દેશ અને દુનિયામાં વસતા મા આશાપુરા ન્યૂઝ ચેનલના વ્યુઅર્સને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઉત્તરાયણ એટલે આનંદનો પર્વ, ઉમંગનો પર્વ, ઉત્સાહનો પર્વ. 14 જાન્યુઆરીને કરીને કે આ વખતે 15 જાન્યુઆરીને કરીને બે સંક્રાંતિની વાત ચાલે છે. તો સંક્રાંતિને દિવસે બાળકો હોય, યુવાનો હોય, પ્રૌઢ હોય, વૃદ્ધ હોય, એ દરેકને પતંગ ચગાવવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. સાથે સાથે તલના લાડુ એન્જોય કરવાની પણ મજા આવે અને પતંગ કાપવાની પણ એક મજા હોય છે. એટલે આનંદ, ઉત્સાહ અને ઉમંગ એ સમજી શકાય એવી બાબત છે. પણ સાથે સાથે જે લોકો પતંગ ઉડાડે છે એ લોકોએ હંમેશા એક વસ્તુ ખ્યાલ રાખવી કે માણસની જિંદગી એ મહામૂલી જિંદગી છે. એમ કહે છે કે 84 લાખ યોનિમાંથી ફર્યા પછી મહામૂલો માનવ અવતાર આપણને મળે છે. તો એક માનવ અવતારની કિંમત સમજીએ, નંબર વન. અને મોટાભાગના પશુ અને પક્ષી એ માનવ જાતના પર્યાવરણ માટે એમની હાજરી અનિવાર્ય છે. તો જે લોકો પતંગ ચગાવતા હોય એ લોકો એક તો જાહેર રસ્તા ઉપર કે જાહેર સ્થળોએ પતંગ ન ચગાવે, પહેલી વાત આ. અને બીજી વાત કે પતંગ ચગાવતી વખતે જે દોરાનો ઉપયોગ કરવામાં આવે છે એ દોરા એવા ન હોવા જોઈએ કે કોઈકના ઘડામાં આવે તો એનું ઘડું કપાઈ જાય, કે હાથમાં આવે તો હાથ કપાઈ જાય, પગમાં આવે તો પગ કપાઈ જાય, માણસનો, પશુનો કે પક્ષીનો. કારણ કે એવા દોરા વાપરવાથી જાનહાની થાય છે, પશુઓને હાની થાય છે અને પક્ષીઓને હાની થતી હોય છે. અને આમ સંક્રાંતિ એટલે પુણ્યનો અવસર છે, પુણ્ય કમાવાનો અવસર છે કે આપણે દાન આપીએ, ભક્તિ કરીએ અને કાંઈક આપણો ભાવ સુધરે, આવતો ભાવ સુધરે એ ભાવના હોય છે. તેમાં એને બદલે આ જો થાય અને કોઈકનું મૃત્યુ થાય તો એ તળપદી ભાષામાં જેને અમે પાપનું કર્મ છે, તો પાપ કર્મના ભાગીદાર આપણે ન થઈએ. બીજી વાત કે જે પતંગ કપાતા હોય છે એ પકડવા માટે નાના બાળકો, ખાસ કરીને ગરીબ વર્ગના અને છેવાડાના બાળકો દોડતા હોય છે, તો એમને પણ મારી વિનંતી કે ભાઈ કપાયેલો પતંગ મેળવવા માટે આપણે પ્રયત્ન કરીએ, એમાં કંઈ વાંધો નહીં. પણ એ પ્રયત્ન કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ કે મળ્યું તો ઠીક, ન મળ્યું તો ઠીક એમ સમજી અને પોતાની સલામતીની કાળજી બાળકોએ રાખવી જોઈએ. અને ખાસ કરીને બાળકો નાના હોય તો એમના વાલીઓની ફરજ છે કે એમના બાળકો સંક્રાંતિના દિવસોમાં પોતાના ઘરમાં રહે, સ્કૂલમાં જાય, રજા હોય તો ઘરમાં રહે, ઘરમાં એમને ગોઠવેલા રાખે, ટીવી બતાવે, બીજું કાંઈક કરે, વાર્તા કરે, એમને પણ છૂટા ન મૂકે જેથી કરીને એમની જાનહાનિ થાય. તો મેઇન વસ્તુ આ કે મજા જરૂર માણીએ, લુફ્ત જરૂર ઉઠાવીએ, પતંગ ચગાવીએ, પતંગ કાપીએ, તલની ચીક્કી ખાઈએ, ફરસાણ ખાઈએ, ગીતો સાંભળીએ, મોબાઈલમાં ગીતો સાંભળીએ, રેડિયો પર ગીતો સાંભળીએ કે બીજી ટીવી ચાલુ રાખીને ગીતો સાંભળીએ, બધું કરીએ. પણ એ કરતી વખતે આ વસ્તુ ખ્યાલમાં રાખવી જોઈએ કે માણસની જિંદગી એ મહામૂલી જિંદગી છે. મોટાભાગના પશુઓ અને પક્ષીઓ આપણા પર્યાવરણ માટે જરૂરી છે, તો એની હિફાજત થાય એ રીતે આ મકર સંક્રાંતિનો આનંદ આપણે લેવો જોઈએ. અને પતંગ પકડવા માટે દોડતા બાળકોએ પોતાના જાનમાલની તકેદારી રાખવી જોઈએ.